नमस्कार मित्रों, स्टैंडर्ड 8, 9, 10th ना विद्यार्थियों ने वाली सर्वे ने मारा हार्दिक नमस्कार। कोरोना ने लेने स्कूलों में तमे आवश्यकता नहीं एवा संजोगों में आनंद थाय छे कहता के बधा ज बाळको खूब सारी रीते अभ्यास करी रहा छे, बधा ज शिक्षकों छे एमने सुंदर रीते समयसर भणावी रहा छे, एमना डाउट सॉल्व करावी रहा छे, एमना पेपर सेट करी रहा छे, टेस्टो ले रहा छे, बधा एसोसिएट टीचर्स छे ए पण एमना पेपर तपासवानुं होमवर्क तपासवानुं समयांतरे जरूर पड़े एवा विद्यार्थीओने कॉल करीने फॉलोअप लेवानुं बधुं काम सुपेरे संपन्न करी रह्या छे। क्यारेक तमे आवो तो जोजो आखी स्कूलमां बधा अलग अलग क्लासनी अंदर गोठवाई गयेला बधा शिक्षकों ने बधो स्टाफ फूल टाइम हाजर रहे छे अने कदाच 8, 9, 10th के पछी प्राइमरी के सेकंडरी हायर सेकंडरी के इवन कॉलेज लेवल ज्ञानमंजरी विद्यापीठनी इंस्टिट्यूट्स द्वारा जे COVID-19 ने लईने जे परिस्थितिनुं निर्माण थयुं छे एमां डिजिटल प्लेटफॉर्मना माध्यमथी एज्युकेशन ने ઓછામાં ઓછી હાનિ પહોંચવા દીધી છે। તમે અહીંયા રૂબરૂ આવો એવું તો ના જ થઈ શકે, આ કાંઈ એનો વિકલ્પ નથી, પરંતુ આ સંજોગોમાં સૌથી સારામાં સારું એજ્યુકેશન વિદ્યાર્થીઓ સ્કૂલની જેમ પકડાઈ રહે એવો માહોલ, એવી સિસ્ટમ એ તમારા વિદ્યાર્થીઓના વાલીઓના સહયોગથી અને સમગ્ર ટીમના એફર્ટથી આપણે ઊભું કરી શક્યા છીએ। છેલ્લા થોડાક બુધવારે હું સભામાં તમને સાયન્સ ઓફ લર્નિંગની વાતો કરી રહ્યો છું, એનો આજે અંતિમ ચરણ આવશે એટલે છેલ્લું લેક્ચર આજે તમને બધી જ મેથડનું રિવિઝન કરાવતું હોય એવું લેક્ચર છે। મને આશા છે તમારી પાસે હજી ઘણો સમય છે સારું સારું ભણવાનો, એટલે આ સાયન્સનો ઉપયોગ કરીને તમે એમાંથી કંઈક ને કંઈક વસ્તુ છે એ તમારી ભણવાની સ્ટાઇલમાં ઉમેરજો। કેવી રીતે તમારી મેમરી સુધારવી, નોટ્સ કઈ રીતે બનાવવી, તમારો સ્ટડી રૂમ કેવો હોવો જોઈએ, આલ્ફા બ્રેનવેવ સ્ટેટમાં કેવી રીતે જવું, તમે કેવા પ્રકારના લર્નર છો, ઓડિટરી છો, કાઇનેસ્થેટિક છો કે વિઝ્યુઅલ છો, એ પ્રમાણેની તમારી પોતાની ટેકનિક ડેવલપ કરવી, અનેક પ્રકારની વાતો આપણે એની અંદર કરી છે, એમાંથી તમે પોતાની બે પાના ભરીને કેટલીક સ્ટાઇલ બનાવી નાખજો કે મારે લખતી વખતે આમ કરવાનું, હોમવર્ક કરતી વખતે આમ કરવાનું, ટેસ્ટ વખતે આવું કરવાનું, લેક્ચર વખતે આ કરવાનું, મેમરી ઇમ્પ્રૂવ કરવા મારે આ રીતે ભણવાનું છે, ટાઈમ મેનેજમેન્ટ આ રીતે કરવાનું છે, હેપી રહેવા માટે આવું કરવાનું છે, આ બધી જ બાબતો છે ને જેટલું ઉતારવાના નિયમો છે એ બધા નિયમો તમે લખી અને તમારો જ્યાં રીડિંગ રૂમ હોય ત્યાં ચીપકાવી દેજો। દરેકની વ્યક્તિગત લર્નિંગ ટૂલ કિટ બની જવી જોઈએ આ અંતિમ લેક્ચરને અંતે। હવે થોડી અત્યારે જ તમારું લર્નિંગ ચાલી રહ્યું છે, કેટલાક સબ્જેક્ટમાં આપણે સિલેબસ આગળ હાલ્યો છે, તો અમે એવો વિચાર કર્યો કે આ હાલ્યો છે સિલેબસ બરાબર છે પણ એ હાલ્યો તો ઓનલાઈન છે, તો એનું રિવિઝન કરીએ જેથી કરીને એમાં જે તે વખતે કંઈક કચાશ રહી ગયો કોઈ કારણોસર તો એ ગેપ પૂરા કરી શકાય અને જે નબળાઈ છે એને સબળાઈમાં પરિવર્તિત કરી શકાય। એટલા માટે અમુક અમુક સબ્જેક્ટની અંદર રિવિઝનના લેક્ચર પણ તમને અમે સેન્ડ કરી રહ્યા છીએ। WRT મોટા ભાગે બાળકો વ્યવસ્થિત આપી રહ્યા છે, પરંતુ એમાં ક્યાંક ક્યાંક એવું માલુમ પડે છે કે કદાચ વાલી ધ્યાન ન રાખતા હોય એવું બનતું હશે કે વાલીને સમય નહીં મળતો હોય, કાં તો બાળક છે એ ક્યારેક વળી મિસ્ચીફ કરી બેસે તો એમાં કોઈક કેસમાં એવું થતું હોય તો વાલીઓને પણ વિનંતી છે કે ટેસ્ટ તમારી હાજરીમાં વ્યવસ્થિત દેવાય અને વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેવું ઓનેસ્ટલી દરેક કામ કરે, કોઈ કોઈને ઠપકો નથી આપવાનો। તમે અત્યારે તમારી કોઈક નબળાઈ છે એ બહાર છતી કરશો તો કા શિક્ષક કા મા બાપ કોઈક તમને ટોકીને પાછા સાચા રસ્તે લાવશે તો તમારું ભવિષ્ય સુધરશે। તમે તમારી નબળાઈ કે તમારી ભૂલોને ઢાંક્યા કરશો ઢાંક્યા કરશો તો એક સમય એવો આવશે જ્યારે એ ખુલ્લું પડશે ત્યારે તમારી પાસે સુધારાનો અવકાશ પણ નહીં હોય। એટલે બેટર છે કે ઓનેસ્ટ રહેવું, ઓનેસ્ટલી એથિકલી કામ કરવું। તમે કરો જ છો મોટાભાગના, પણ ક્યાંક થોડી મોટી ત્રુટિ રહેતી હોય તોની વાત છે। હોમવર્ક નિયમિત આવી જવું જોઈએ, હું રેગ્યુલર રેકોર્ડ જોઉં છું, ડેઇલી સાંજે મને તમામ સ્ટુડન્ટના હોમવર્કના રેકોર્ડ આવે છે ક્લાસ વાઇઝ કે આ ક્લાસ આ મીડિયમ આ ધોરણ એમાં આટલા હોમવર્ક કર્યા ને આટલા એ નથી કર્યું।
માની લો કે 500 સ્ટુડન્ટ હોય તો એમાંથી 10-15 જણા હજી ડેઇલી એવા નીકળે છે કે જેમનું હોમવર્ક ના હોય. આ જે ચોખ્ખા આંકડા છે એ તમને કહું છું. એમને વિનંતી છે કે હવે તો તમે આ વસ્તુ સ્વીકારો, કારણ કે આ 2-4 અઠવાડિયાનો પ્રોગ્રામ નથી, આમનામ આખું સેમેસ્ટર કદાચ નીકળી જશે, આપણે દિવાળી સુધી પણ પાછા મળવાનો મોકો ન પણ મળે. જે રિવિઝનનો ભાગ ચાલી રહ્યો છે એનો મહત્તમ લાભ લેવાનો છે, કારણ કે એ આપણે વચ્ચે એક બ્રેક લઈ રહ્યા છીએ. બધું નબળું થાય એની કરતાં ટુકડે ટુકડે પહેલાં થોડુંક નબળું થયું હોય તો હવે રિવિઝનમાં એ સરખું થઈ જાય, પછી પાછો વધારાનો પોર્શન હાલે. અમે આખું એન્યુઅલ પ્લાનિંગ કરેલું છે, એટલે જે સમયે સિલેબસ પૂરો કરવાનો હશે એ સમયે અચૂક સિલેબસ પૂરો થશે, એની તમારે ચિંતા નથી કરવાની. માની લો કે સોશિયલ જેવો સબ્જેક્ટ છે તો પહેલાં શરૂઆતમાં આખા અલગ પ્રકારે સ્કૂલે આવવાનું નહોતું, ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર વિડીયો બનાવીને તમને ટીચર ભણાવતા હતા, તો હવે અમે રિવિઝનમાં બોર્ડ ઉપર ભણાવીએ છીએ, એટલે તમને એક અલગ પ્રકારના માહોલમાં સોશિયલ જેવો મોટો સબ્જેક્ટ છે એ રિપીટ કરવા મળે. અમુક લેંગ્વેજમાં એવી જરૂર પડે ત્યાં અમે રિવિઝન શરૂ કર્યું છે. રિવિઝન પછી વળી પાછું એ રિવિઝન પતી જાય એટલે પાછા નવા લેક્ચરો શરૂ થશે. અમુક અમુક સબ્જેક્ટ છે એ મોટા છે, એમાં થોડુંક ધીમું ચલાવવું પડ્યું હોય, કન્સેપ્ચ્યુઅલ હોય, તો એના નવા નવા ટોપિક ભણવાનું પણ ચાલુ છે. દરેક સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ વ્યવસ્થિત ભણી રહ્યા છે. એક રિક્વેસ્ટ એવી પણ છે કે તમારા સમયે તમે વિડીયો લેક્ચર અચૂકપણે જોઈ લો. હજી કોઈક લોકો ડાઉનલોડ કરીને પછી જોતા હોય ને આવું શું કામ કરો છો, ટાઈમ ટેબલના બંધનમાં રહેશો તો સ્કૂલ જેવો માહોલ ઘરે રહેશે, અને સ્કૂલ જેવો માહોલ હશે તો તમે એ રીતે ટેવાયેલો છે કે તમારી જાત પછી છટકી નહીં શકે આ ટ્રેકમાંથી. અને અત્યારે તમે અમે રોજ સંપર્કમાં નથી એટલે એ આવશ્યક છે કે તમે તમારો ટ્રેક છે ને એની અંદર તમારી જાતને સમર્પિત કરી દો, એટલે તમારે આગળ પાછળ કોઈ છટકી જવાનો ભય જ ના રહે. ઘરે પણ દરેક વિદ્યાર્થી અને પરિવાર છે એ કોરોનાને લઈને વ્યક્તિગત ધ્યાન રાખશે. સોશિયલ ડિસ્ટન્સિંગના અને COVID-19ના બધા નોર્મ્સ છે એનું આપણે બધા પાલન કરીશું, અને કદાચ કોઈને આવે તો 5 દિવસ મહેમાન થઈને જતો રહે છે એવો કોઈ પ્રશ્ન નથી, પરંતુ અમે શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ કે કોરોનાના કાળમાં પણ આપ સર્વેનું ભવિષ્ય સહેજ પણ ડેમેજ ન થાય, અને આપણે આપણી જે પરંપરા છે જ્ઞાનમંજરી વિદ્યાપીઠની એ પરંપરા અનુસાર વાલીઓ વિદ્યાર્થીઓ અને સંસ્થા પરિવાર સાથે રહી અને આ સમય પણ વીતી જશે એવા ભાવ સાથે આજની આપણી ફરજ શું છે એ નિયમિતપણે બજાવીએ. તમને એજ્યુકેશનને લઈને કોઈ પણ મુશ્કેલી હોય તો તમે ચોક્કસપણે સંસ્થાનો સંપર્ક કરજો, સંસ્થાને મુશ્કેલી હશે ત્યારે તમને કહેશે, આપણે બધા સાથે મળી આ સમયને પસાર કરી જઈએ. એ માટેની આપણને સર્વશક્તિમાન ઈશ્વર છે એ પૂરતી તાકાત આપે એવી પ્રાર્થના સમગ્ર વિદ્યાપીઠ વતી કરી અને આપ સર્વેને શુભેચ્છા પાઠવી, અને હું તમને આ ફાઇનલ જે લેક્ચર છે એ હવે શરૂ કરું છું. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગની આ સિરીઝમાં આજે અંતિમ લેક્ચરની આપણે ચર્ચા કરીએ, જેમાં નવી કોઈ વાત કહેવા કરતાં અત્યાર સુધી તમે આ સિરીઝના આગળના 9 લેક્ચરની અંદર જે ડિસ્કશન સાંભળી સમજ્યા અને એમાંથી જે તારણ કાઢ્યું એમાંથી મુખ્ય મુખ્ય મુદ્દાઓ એનું આજે પુનરાવર્તન ટાઈપનું કરાવવું છે, એટલે આ આપણું છેલ્લું લેસન થશે જે 2 ભાગમાં મેં ચાહેલું છે. પહેલો ભાગ છે એ તમને કેટલીક ટિપ્સ હું આપું છું, અને પછી બીજો ભાગ છે એમાં અત્યાર સુધી જેટલી જેટલી વસ્તુ આપણે જોઈ ગયા એનું એક ઝડપી પુનરાવર્તન કરીએ. અને મારા ખ્યાલથી આ લેક્ચર જે છે એની બધી બાબતોને ખાલી તમે આત્મસાત કરી લેશો. આ એક પ્રકારના બધા નીતિ નિયમો છે જેને આપણે વિસ્તૃત સ્વરૂપે આગળના બધા લેક્ચરોની અંદર જોઈ ગયા છીએ. તો 10મા લેક્ચરમાં આપણે પ્રવેશ કરીએ. 10મું અને છેલ્લું, Top 20 Tips ફોર સ્ટુડન્ટ સક્સેસ. 20 એવી ટિપ્સ સ્ટુડન્ટ સક્સેસ માટેની જે હું તમને આપી રહ્યો છું. પ્રિપેર એન ઓપ્ટિમલ લર્નિંગ સ્પેસ. તમારું ભણવાનું વાતાવરણ છે એ જે આપણે અગાઉ વાત થઈ હતી એ પ્રમાણેનું હોવું જોઈએ. ટેક એન ઓબ્જેક્ટિવ લુક એટ યોર વર્ક સ્પેસ એન્ડ આસ્ક યોર સેલ્ફ વોટ કાઇન્ડ ઓફ સ્ટુડન્ટ વુડ વર્ક ઇન ધીસ એન્વાયરમેન્ટ. તમારું જે રૂમનું વાતાવરણ છે એ જોઈને તમે જ તમારી જાતને પ્રશ્ન કરો કે કેવા પ્રકારનો વિદ્યાર્થી આની અંદર ભણતો હોવો જોઈએ. એટલે તમે તમારી જાતને જેવી ઈચ્છતા હો એવા પ્રકારનું તમારું આખું તે વાતાવરણ તમારા રૂમનું જ્યાં તમારે રીડિંગ કરવાનું છે એનું તમારે ક્રિએટ કરવું જોઈએ. સેકન્ડ, પ્લાન યોર ડે ઓન પેપર.
ડેઇલી, કાં સવારે જાગીને તરત 5 મિનિટમાં અથવા આગળની રાત્રે સૂતા પહેલા તમારે જે નેક્સ્ટ ડે છે એનું આખું પ્લાનિંગ કરવું જોઈએ. એમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ ક્યારે કયું કામ કરવું, પછી પ્રાયોરિટી સેટ કરવાની. બધું ન પતે તો મારે આટલું તો પતાવવાનું છે. પછી ધ્યાન એ પણ રાખવાનું કે તમારા પાવર અવર્સ જે છે એમાં ખૂબ અગત્યનું કામ હોય એ તમારે સેટ કરવાનું. પાવર અવર એટલે તમે જાણો છો, જ્યારે તમે ખૂબ વધારે કાર્યક્ષમ હો અને તમારી પોતાની એબિલિટી કામ કરવાની છે, એ ચરમ સીમાએ હોય એવા કેટલાક કલાકો. અને જ્યાં તમારા લેસ ઇફેક્ટિવ, લેસ પ્રોડક્ટિવ અવર્સ હોય, જ્યાં તમે બહુ ઢીલા પડી જતા હો બોડી લઈને માઇન્ડથી, ત્યાં તમારે લેસ ઇમ્પોર્ટન્ટ, ઓછા કામના જે એક્ટિવિટી હોય એને પ્લાન આઉટ કરવી જોઈએ. થર્ડ, નો હાઉ યુ વિલ યુઝ યોર સ્પેર મિનિટ્સ. મેં અગાઉ વાત કરી હતી કે આપણને ઘણી જગ્યાએ સ્પેર મિનિટ મળતી હોય છે, જે એક પ્રકારની ગિફ્ટ છે, ટાઈમ ગિફ્ટ, જેનો તમારે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. સાથે કંઈક ચબરખી, નોટ, કોઈ વાંચવાનું નાનકડું લિટરેચર, તમારી પોતાની નિંજા નોટ્સ જે બનાવેલી હોય એ, ઇવન હથેળીમાં 5 ઇક્વેશન લખ્યા હોય તો ચાલે, તમે આવા સ્પેર ટાઈમ છે એનો ઉપયોગ કરી શકો. ઇવન પ્લાન કરતી વખતે પણ તમે એવું પ્લાનિંગ કરી શકો કે સ્પેર ટાઈમમાં હું આટલો પોર્શન રિપીટ કરીશ. ફોર્થ ઇઝ ગેટ ટુ નો યોર ટીચર્સ. તમે જે સ્કૂલમાં કે કોચિંગમાં ભણતા હો ત્યાં તમારા ટીચર્સ છે એ તમને ઓળખે એ જરૂરી છે. કાં તમારા કામથી તમે ઓળખાવ, અથવા ક્યારેક હાલતા ચાલતા ગમે ત્યારે ટીચરને તમારી ઓળખાણ આપો, જેનાથી એક રેપો બંધાશે. અને ટીચર જો તમને આમ ખાસ ઓળખતા હશે તો તમને તે એક પ્રકારનો ભાવ રહેશે, એક બિલોંગિંગનેસ રહેશે, અને એની અંદર તમને મોટિવેશન મળશે એ લેક્ચરની અંદર. ફિફ્થ, ઓલવેઝ નો યોર ગ્રેડ ઇન એવરી ક્લાસ. તમારા ક્લાસની અંદર તમે લગભગ કેટલામાં નંબરે રહો છો એ તમારે તમારું મૂલ્યાંકન કરવા માટે જાણવાનું છે, કોઈની સરખામણી માટે નહીં કે કોઈકથી આગળ નીકળવા માટે નહીં. પણ તમને એક મોટિવેશન મળતું હોય આવા કામથી કે ના ના, મારા એટલામી રેન્ક રહે છે તો મારે હવે આગળ જવું છે, તો નહીતર કાંઈ એની જરૂરિયાત નથી. સિક્સ્થ, રીડ ધ ટેક્સ્ટબુક બિફોર ધ ક્લાસ. ક્લાસ શરૂ થાય એ પહેલાં તમારું સ્ટડી મટીરિયલ કે ટેક્સ્ટબુક જેમાંથી તમે વાંચતા હો એ વ્યવસ્થિત વાંચી લો. આપણે અગાઉ પણ વાત થઈ હતી, એનાથી એક બિગ પિક્ચર તમારા માઇન્ડની અંદર ક્લિયર થશે અને તમારા માઇન્ડને ખબર હશે કે આમાંથી જે માહિતી આવે છે એનો મારે આખા ચેપ્ટરમાં કેવી રીતે ઉપયોગ કરવાનો છે. સેવન્થ, ગો ટુ એવરી ક્લાસ. ક્યારેય એબસન્ટ નહીં રહેવું જોઈએ. ઘણી વખત તમે જ્યારે કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ ભણતા હો, મેથ, સાયન્સ, એમાં એક લેક્ચર તમે એબસન્ટ રહ્યા, બીજા દિવસે તમે આવ્યા ત્યારે આગળનો ટોપિક ચાલતો હોય અને તમે પાછલું જે છે એ ન ભણ્યા હોય તમને એ ન આવડે. એ ન આવડે એટલે એની પછીનું ન આવડે, એમ કરતાં કરતાં તમારો આખું ચેપ્ટર ઘણી વખત વીક રહી જાય, તમે લો કોન્ફિડન્ટ રહી જાઓ. એક ચેપ્ટર પછી બીજા ચેપ્ટર પર ડિપેન્ડ હોય તો એ આખે આખા સબ્જેક્ટનો પોર્શન છે, ઘણી વખત એક આખો મોટો વિભાગ છે, એ વીક રહી જાય અને તમારે એ સબ્જેક્ટ ધ્યાન ધોવા પડે એવું બને. બહુ અનિવાર્ય સંજોગોમાં તમારે એબસન્ટ રહેવાનું થતું હોય તો તમારે એડવાન્સમાં પ્લાનિંગ કરવું જોઈએ, કાં તો ટીચરને રિક્વેસ્ટ કરીને આગળના કોઈ લેક્ચરમાં તમે ફ્રી હોય ત્યારે તમારે લેક્ચર ભરી લેવો જોઈએ, કાં તો કોઈ તમારા મિત્ર છે એની પાસેથી નોટ્સ મંગાવી અને એમાંથી શું ભણ્યા છીએ એનો થોડો સ્ટડી કરી લેવો જોઈએ. પરંતુ સાવ બે જવાબદાર રીતે આપણે એબસન્ટ રહીએ કોઈ પૂર્વ તૈયારી વગર, નેક્સ્ટ લેક્ચરમાં ટાઈમ ટેબલના ભાગરૂપે આપણે આવી જઈએ, એ સાચા લર્નરની ખાસિયત નથી. એટલે તમે આવું ક્યારેય નહીં કરો. અમે એવા કેટલાય વિદ્યાર્થીઓને જોયા છે 11th 12th માં કે જે 2-2 વર્ષ સુધી એક પણ લેક્ચરમાં એબસન્ટ ના રહ્યા હોય, ચાહે ગમે એવા પ્રસંગ હોય, ગમે એવી મુશ્કેલી હોય, એમણે એમની આ ડ્યુટી જે છે એને પ્રાથમિકતા આપી હોય છે. 8મી ટીપ, સીટ ફ્રન્ટ એન્ડ સેન્ટર. ડ્યુટી હાથે કરીને તમે ક્લાસમાં ખૂણા ન ગોતો, ટીચરથી હાથે કરીને દૂર ન જાઓ, હાથે કરીને તમારા એવા ટીખળી મિત્રોની બાજુમાં ન બેસો ક્લાસમાં કે જેથી કરીને તમને ક્લાસમાં રમત કરવાનું મન થાય. હા, ક્લાસની સિટિંગ વ્યવસ્થા એ ટાઈપની હોય અને તમને ક્લાસ ટીચરે કે તમારા એસોસિએટ ટીચરે સોંપ્યું હોય કે તમારે આ જગ્યાએ બેસવાનું, તો વાત જુદી છે. 9th, ટેક ગ્રેટ નોટ્સ. આપણે વાત થઈ કે નોટ્સ ટેકિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અને મેં વાત કરી તેમ હું ખુદ પણ વચ્ચે નોટ લખાવાના, મારે સિલેબસ બહુ ફાસ્ટ ચલાવવાનો હોય એટલે નહોતો કરાવતો, પણ હવે આમાંથી મને પણ ખબર પડી કે તમારું કાઇનેસ્થેટિક સ્કિલ સાથે સાથે વિઝ્યુઅલ, ઓડિટરી, આ બધી વસ્તુ, બધી સેન્સનો ઉપયોગ થાય, નોટ્સથી તમને ડેપ્થ આવે, એ નોટ્સ પાછા તમે ઘરે જઈને ફરીથી બનાવો.
એમાં તમે મેમરી ટેકનિક વાપરો, કલર કોડિંગ વાપરો, નોટ્સની બધી વાતો કરી છે, એ નોટ્સ તમારે ખાસ લેવી જોઈએ. એ આદત દરેક બનાવો. દરેક પાસે પોતાની રિવિઝન માટેની નોટ્સ તૈયાર હોવી જોઈએ, સ્ટાન્ડર્ડ 8નો હોય કે 12th નો હોય. નો યોર પ્રિફર લર્નિંગ સ્ટાઇલ એન્ડ ઇન્ટેલિજન્સ. આપણે વાત કરી હતી 3 લર્નિંગ સ્ટાઇલની, વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક. જે જોઈને શીખે, સાંભળીને શીખે અને કંઈક લર્નિંગ બાય ડુઈંગ. આમાં તમે કઈ બાબતમાં પાવરફુલ છો એનું ટેસ્ટિંગ આપણે કર્યું હતું, તમને ખબર પડી ગઈ હશે કે તમે કેવા પ્રકારના લર્નર છો. તો તમારી લર્નિંગ ટૂલ કિટમાં 10 પદ્ધતિઓ હોય તો 5-7 પદ્ધતિ તમારી આ પ્રિફર લર્નિંગ સ્ટાઇલની હોવી જોઈએ. સાથે 8 પ્રકારની ઇન્ટેલિજન્સ હોય, એમાંથી કઈ કઈ ઇન્ટેલિજન્સમાં તમે વધારે પાવરફુલ છો, તો એ પ્રમાણેની એની લર્નિંગ સ્ટ્રેટેજીની આપણે જે ચર્ચા થઈ હતી એને તમારે સ્થાન આપવું જોઈએ. 11th, મોડેલ અધર સક્સેસફુલ સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે એવું ક્યાં છે કે તમારે પોતાને જ કેડી કંડારવાની છે? તમારે જે સિદ્ધિ હાંસલ કરવી છે, જે પર્સન્ટેજ લાવવા છે, જે એક્ઝામમાં સફળ થવું છે, એમાં અગાઉના 1-2 વર્ષમાં સફળ થયેલા વિદ્યાર્થીઓ છે એને તમારા રોલ મોડેલ બનાવો. એ કેવી રીતે લેસન કરતા હતા, કેવી રીતે ક્લાસ ભરતા હતા, કેવી રીતે કોઈ પણ સબ્જેક્ટ તૈયારી કરતા હતા, કેવું સ્ટડી મટીરિયલ વાપરતા હતા, હોમવર્ક કઈ રીતે કરતા હતા, એને ઇમિટેટ કરો, એને રોલ મોડેલ બનાવો. એની પાસેથી ગાઈડન્સ લેશો, એ પોતે એક અનુભવ સિદ્ધ માર્ગદર્શન તમને આપી શકશે અને એ પ્રમાણે તમે કામ કરશો તો તમારે કોઈ નવા ખેડાણ કરવા નહીં પડે. કોઈ કરી ચૂક્યું છે એને માત્ર ફોલો કરવાનું રહે. હા, તમારી નીચી પદ્ધતિ જે છે એને પકડી રાખીને એમાં થોડા ઘણા મોડિફિકેશન્સ આવા રોલ મોડેલ દ્વારા કરવાના. 12th, ડોન્ટ વેઇટ અન્ટિલ ધ લાસ્ટ મિનિટ. કોઈ પણ કામ હોય, હોમવર્ક સબમિટ કરવાનું હોય, એસાઇનમેન્ટ કરવાનું હોય કે ટેસ્ટની પ્રિપેરેશન કરવાની હોય, જ્યાં ગમે તે કામ હોય કે તમારે રિવિઝન કરવાનું હોય, તો આપણી મોટાભાગની હ્યુમન સાયકોલોજી એવી છે કે આપણે લાસ્ટ મોમેન્ટ સુધી એ બધી વસ્તુ ઢસડતા જતા હોય. જે અનસક્સેસફુલ સ્ટુડન્ટ છે એનામાં તો ખાસ આવી આદત હોય, પાછું ઠેલા કરે, પ્રોકાસ્ટિનેશન, પછી કરશું, પછી કરશું, પછી કરશું, અને છેલ્લે પછી ફટાફટ આડેધડ તૈયારી કરીને ટેસ્ટમાં એ વસ્તુ વોમિટ કરી નાખવાની આવે. કન્સેપ્ચ્યુઅલ ફર્મનેસ નો આવે, ક્લેરિટી નો આવે. કદાચ 5 માર્ક આવી જાય પણ એમાં કદાપિત તમને વિષયની આવડત નહીં આવે, એને કારણે તમને ઇન્ટરેસ્ટ નહીં જાગે અને એને કારણે તમે હાર્ડવર્ક કરી નહીં શકો અને તમારું માઇન્ડ છે બીજી બાજુ ડાયવર્ટ થશે, કોન્ફિડન્સ પણ લેસ રહેશે. એટલે લાસ્ટ મિનિટ સુધી વેઇટ નહીં કરવાનું. માની લો કે અમે 11th 12th અંદર મોક ટેસ્ટ લેતા હોઈએ, તો આ સન્ડેની મોક ટેસ્ટ હોય એમાં આવતા સન્ડેનું સિલેબસ અમે આપી દીધો હોય. ક્યારેક 15 ડેઝ પછી ઓલ્ટરનેટ સન્ડે મોક ટેસ્ટ હોય, તો આ મોક ટેસ્ટમાં 15 દિવસ પછીનો સિલેબસ અમે આપી દીધો હોય. હવે સ્ટુડન્ટ એવી ફરિયાદ કરે કે ટેસ્ટના આગળના દિવસ સુધી મારું પૂરું નથી થતું, તો તમે એની સાયકોલોજી સમજી શકો કે એને રોજ થોડું થોડું કામ કરવા માંડવું જોઈએ. ટેસ્ટ ભલે થોડી દૂર હોય, એ કામ એ નથી કરી શકતા. આળસ એ મોટો દુશ્મન છે મિત્રો, અને આપણી ઈચ્છાશક્તિ થોડીક નબળી હોવાને કારણે આળસ હાવી થઈ જાય અને આપણે કામને પાછું ઠેલા કરીએ, આપણા મનને બીજે લગાવ્યા કરીએ, અને જ્યારે સાવ નજીક આવી જાય કોઈ પણ પડકાર, એ ટેસ્ટનો હોય કે કંઈ સબમિશનનો હોય, એસાઇનમેન્ટ આપવાનો ગમે, ત્યારે પછી આપણે ગમે એમ કરીને ઉથલ પાથલ કરીને પૂરું કરીએ, એને કારણે આપણે તે આપણા ભવિષ્યને નુકસાન કરતા બનીએ છીએ. 13મી, ફાઇન્ડ અ સ્ટડી પાર્ટનર ઓર અ ગ્રુપ. 1 કે 2 કે 3 સારા એવા મિત્રો તમારા હોવા જોઈએ જેની સાથે તમે સ્ટડીની ડિસ્કશન કરો. તમે એને કંઈક ટોપિક સમજાણો છે એ સમજાવો, એ કંઈક તમને સમજાવે. તમે 5 નવા પ્રશ્નો છે એના ચેન્જ એની સાથે ડિસ્કસ કરો, એ કંઈક 5 પ્રશ્નો તમારી સાથે ડિસ્કસ કરે. ઇફ યુ હેવ એન આઈડિયા એન્ડ ઇફ આઈ હેવ એન આઈડિયા, બટ ઇફ વી એક્સચેન્જ અવર આઈડિયાઝ, વી ઈચ ઓફ અસ વિલ હેવ 2 આઈડિયાઝ. એક મારી પાસે વિચાર છે, એક તમારી પાસે વિચાર છે, આપણે બંને એક્સચેન્જ કરીએ તો એ કોપી થાય છે, કટ નથી થતું. એટલે બે પાસે બે આઈડિયા આવે. એટલે ડિસ્કશન, હેલ્ધી ડિસ્કશન, એવા ગ્રુપ સાથે તમારું બધું ચર્ચાઓ થાય અને સાથે ક્યારેક ક્યારેક ભણવાનું થાય ક્લાસમાં કે સ્કૂલમાં હોય ત્યારે, આવું કોક તમારે ગ્રુપ 1 કે 2 જણનું, બહુ 3-4થી વધારે એનું ગ્રુપ નહીં બનવું જોઈએ. મેન્ટેન હેલ્ધી હેબિટ્સ. એઝ એ સ્ટુડન્ટ ઇટ ઇઝ ઓફન ઇઝી ટુ ગેટ સો ફોકસ્ડ ઓન યોર સ્ટડીઝ ધેટ યુ ફરગેટ અબાઉટ ધ અધર એરિયાઝ ઓફ લાઈફ. બેલેન્સ લાઈફ હોવી જોઈએ. ઊંઘ છે, એક્સરસાઇઝ છે, રિફ્રેશમેન્ટ છે અને સ્ટડી છે, પ્લે છે. આ બધી વસ્તુને તમારે, અને હેલ્ધી બધી હેબિટ, કસરત કરવી એ કોઈ પણ વિદ્યાર્થી માટે સૌથી ટોપ ઉપરની આવશ્યકતા છે. દરેકે સમજી લેવું જોઈએ, ભલે એ કસરત તમે બોરિંગ ના કરો, તમે ભલે ગ્રાઉન્ડની અંદર બેડમિન્ટન રમતા હોવ કે
कबड्डी रमता हो के वॉलीबॉल रमता हो के कोई पण तमने गमती स्पोर्ट्स हो नो प्रॉब्लम का वॉकिंग हो जॉगिंग हो जिम हो जो तमारी एवी एज हो तमने एलाव करता हो तो स्विमिंग छे पण फिजिकल वर्कआउट आउटिंग में गमे त्या थाय ए मेक्सिमम रिक्वायरमेंट छे अने साथे हेल्धी फूड लेवाय हेल्धी हेबिट्स हशे तो ज साउंड माइंड इन अ साउंड बॉडी आपणे फ्रेश हशुं पॉजिटिविटी हशे एक प्रकारनो एक्साइटमेंट हशे जॉय हशे अने ए आपणने स्टडी में हेल्प करे एवुं आपणे साइंटिफिकली जोई गया नेगेटिव विचारो पण एना कारणे ओछा आवे 15th इज बिलीव इन योर सेल्फ तमे जे छो तमने जेटलुं आवडे एटली तमारी प्रत्यमान्यता तमने होवी जोईए હું એવું નથી કહેતો કે ધારો કે નીટની અંદર ફિઝિક્સમાં તમારે 90-100 જેવા માર્ક આવતા હોય તમે 180નો કોન્ફિડન્સ રાખો પણ એટલીસ્ટ યાર જેટલું આવડે છે એટલો તો કોન્ફિડન્સ હોવો જોઈએ ડરને ખોટે ખોટું ઇન્વાઇટ કરીને તમારી જાતને એકદમ લો સ્ટેટમાં ન લાવો જે કામ કરો છો એ તમે કરી શકો છો અને એના માટે મથો થોડુંક મથતા તમને આવડશે ભલે બાજુવાળાને આવડે એની કરતાં ઓછું આવડે એનો કોઈ વાંધો નથી પણ જેટલું આવડે એના પ્રપોર્શનમાં એનાથી 20-30% પ્લસ તો તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ મેનેજ યોર સ્ટેટ તમારું ફિઝિકલ ઇમોશનલ અને મેન્ટલ આ ત્રણેય અવસ્થા કેમ મેન્ટેન કરવી એ આપણે વાત થઈ છે આલ્ફા સ્ટેટ પ્રોસેસ પણ તમને શીખવાડી છે ક્યારેય પણ ક્લાસ કે ટેસ્ટ તમે આપવા જાઓ ત્યારે તમારે આ તમારી જે મેન્ટલ ફિઝિકલ અને ઇમોશનલ સ્ટેટ ઓફ માઇન્ડ આલ્ફા બ્રેઇન વેવ સ્ટેટ એના માટે જે તમને 2-5 મિનિટની બધી વાતો કરી છે આને આદતમાં નાખી દો આ બહુ જરૂરી છે 17 કન્સિડર ધ કોન્સિક્વન્સીસ ઓફ યોર ડિસિઝન તમે વિચારો મિત્રો તમે કંઈ પણ નિર્ણય લો માની લો કે તમે ટીવી જોવાનો નિર્ણય લો રખડવાનો નિર્ણય લો મોબાઈલમાં ગેમ રમવાનો નિર્ણય લો તમારે એ સમજી લેવું જોઈએ કે તમે અત્યારે જે કાંઈ છો એ તમે 2-5 વર્ષ પહેલાંથી લીધેલા નિર્ણયોના પરિણામ સ્વરૂપ છો આવતા 5 વર્ષ પછી તમે જે કાંઈ હશો એ 5 વર્ષ દરમિયાન તમે કેવા કેવા ડિસિઝન લીધા કેવા મિત્રોને પસંદ કર્યા કેવી કામગીરી પસંદ કરી કેવી રીતે ભણવાની સ્ટાઇલ પસંદ કરી કેવી રીતે જીવવાની સ્ટાઇલ પસંદ કરી તમે ફિઝિકલી મેન્ટલી ફિટ રહો છો કે નહીં તમે આ લર્નિંગ સિરીઝમાંથી કેટલી વસ્તુ અપનાવી છે આ બધા નિર્ણયો તમારા છે અને તમે જેવા નિર્ણય લેશો એવું તમારું ફ્યુચર એની ઉપર ડિપેન્ડ કરશે 18th યુઝ યોર અવેલેબલ રિસોર્સિસ તમે સ્કૂલમાં કે કોચિંગમાં ભણતા હો તો ત્યાં ટીચર્સ હોય કાઉન્સેલર્સ હોય ફ્રેન્ડ્સ હોય ઇવન ટેકનોલોજી હોય લેબોરેટરી હોય બુક્સ હોય તમારે જે કોઈ મદદની જરૂર હોય એ મદદ લેવી જોઈએ કેટલાય બાળકો એવા છે અને ડાઉટ હોય એ ડાઉટ પૂછતા સંકોચ અનુભવતા હોય છે આપણી સંસ્થાઓમાં એવું કોઈ વાતાવરણ નથી કે તમે ડાઉટ ન પૂછી શકો વિદ્યાર્થીને ડાઉટ પૂછવાનો અધિકાર છે ટીચરે ડાઉટ સોલ્વ કરાવવાની ફરજ છે હા ટીચરે શિખામણ દેવાની પણ ફરજ છે તમે કંઈ પણ પૂર્વ તૈયારી વગર કોઈ પણ વસ્તુ પૂછવા જાઓ તો ટીચર શીખવાડી દે પણ તમને કહેતો ખરા જ તે કે બેટા તને આ સૂત્ર તો આવડવું જોઈએ તું હવે આ ધોરણમાં આવ્યો છો તું તૈયારી કરીશ કારણ કે નહીંતર શું થશે કે તમે સાવ ડિપેન્ડન્ટ કોઈ ઉપર રહ્યા કરશો જ્યારે ડાઉટ હોય ત્યારે કોઈકને ધડધડ કાંઈ આપણા ઉપર જવાબદારી લીધા વગર પૂછી બેસીએ તો એ આપણને ફાયદો નહીં કરે કારણ કે જ્યાં સુધી તમે એકાઉન્ટેબલ નહીં થાઓ તમે તમારી ડ્યુટી બરાબર નહીં બજાવતા થાઓ ત્યાં સુધી તમે એક ચોક્કસ પ્રકારની દુનિયાવી સફળતા સુધી નહીં પહોંચી શકો જરૂરી એ નથી કે તમારે કેટલા ડાઉટ સોલ્વ થાય છે જરૂરી એ છે કે તમે કેટલા રિસ્પોન્સિબલ છો જરૂરી એ નથી કે તમને કેટલા ટકા આવે છે જરૂરી એ છે કે તમે તમારી જવાબદારી જ્યારે જ્યારે આવે છે ત્યારે પીછેહટ કરો છો કે એને હસતા મુખે સ્વીકારી એ પડકાર ઝીલી અને એની સામે ફાઇટ આપો છો એટલે તમારા તરફથી મહેનત થવી જરૂરી છે ટીચર્સ અમારા ખડે પગે હાજર જ હોય છે ગમે ત્યારે તમે એનો રિસોર્સિસનો ઉપયોગ કરો એ શિક્ષકોને ગમશે પણ ખરું અને તમે એવા સ્વભાવવાળા હશો તો તમારા અંદર કોઈ પ્રકારના ડાઉટ્સ રહેશે નહીં 19th સેલિબ્રેટ ઓલ સક્સેસ એક ધાર તમે ભણ કર્યા કરો એમ નહીં તમારી નાની નાની સક્સેસ નહીં તો તમારે એક સાદી 1 મિનિટમાં તે એન્જોય કરી લેવી જોઈએ દિવસમાં 4-5 વખત તમે કોઈ કામ પૂરા કર્યા હોય અને એને એન્જોય કરો ભલે ને એક સાદી આળસ મળીને કે થોડુંક ગીત ગાઈને કે 2-5 મિનિટ કોઈ સાથે ફોન પર વાત કરીને કે ફેમિલી મેમ્બર સાથે 5-10 મિનિટ ટાઈમ પાસ કરીને કે થોડું ટીવી જોઈને કે ગમે એ રીતે પણ તમારી સક્સેસને એન્જોય કરવાનું રાખો એક ધારું મોનોટોનસ ભણ્યા કરવાથી મોટિવેશન થોડું ડાઉન થાય અને 20 આસ્ક યોર સેલ્ફ ધ ઓલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો વોટ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ યુઝ ઓફ માય ટાઈમ રાઇટ નાઉ ધીસ મોમેન્ટ મોસ્ટ વેલ્યુએબલ યુઝ ઓફ માય ટાઈમ એ કયો છે તમે ધારો કે અત્યારે 12th માં ભણતા હો તો
તો અત્યારે તમારો મોસ્ટ વેલ્યુએબલ ટાઈમ કયો છે? તો કે મારે બસ મારા ટાઈમ ટેબલને ફોલો કરીને ભણવું જોઈએ, રિવિઝન કરવું જોઈએ, એસાઇનમેન્ટ બનાવવા જોઈએ, નોટ બનાવવી જોઈએ, લેક્ચરો જોવા જોઈએ, દરેકે દરેક એક્ટિવિટી તમે કરો, તમારો ટાઈમ ટૂંકમાં તમે પાસ કરો, ત્યારે તમારે એ મનની અંદર બેક ઓફ ધ માઇન્ડ એ પૂછવું જોઈએ તમારી જાતને કે અત્યારે હું આ ટાઈમ જે ક્રિયાને આપી રહ્યો છું એ મારા માટે બેસ્ટ છે કે હજી આનાથી સારું કામ હું કરી શકું એમ છું. મિત્રો, તમે વિદ્યાર્થી કાળમાં એક પ્રગતિના પંથે છો, પ્રગતિના પંથે હોવ ત્યાં સુધી તમને હજી કોઈ એચિવમેન્ટ ન મળ્યું હોય, તમે એચિવમેન્ટની પાછળ એક સંઘર્ષ કરી રહ્યા હો, એવા વખતે બિનજરૂરી સમય બગાડો અથવા તો ઓછા અગત્યના કામમાં સમય બગાડો એ તમને પાલવે નહીં, પોસાય નહીં. કોઈ માણસ 50 વર્ષે સેટલ થઈ ગયો હોય ત્યારે એ અમથે અમથો ટાઈમ પાસ કરે, કોઈ વજહ વગર ટાઈમ પાસ કરે, એ તે એના જીવનનો એક ધ્યેય હોય એ વખતે. પણ તમારો અત્યારે ધ્યેય એ હોવું જોઈએ કે તમારે આગળ વધવું છે, મેક્સિમમ નોલેજ મેળવવું છે, મેક્સિમમ સ્કિલ મેળવવી છે, જેથી કરીને તમે સમાજમાં જાઓ તો તમારી લોકો વેલ્યુ કરે. તમે એક નોકરી ઇચ્છતા હોય તો તમારી સામે 5 નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર અવેલેબલ હોય, તમે 1000નો પગાર વધારો માગતો હોય તો 5 જણા તમને 5000નો પગારનો વધારો આપવા માટે તૈયાર હોય. આવી રીતે તમે તમારી જાતને સક્ષમ બનાવવા તરફની યાત્રામાં અત્યારે જીવી રહ્યા છો વિદ્યાર્થી કાળમાં, ત્યારે તમારે એક ઓલવેજ વિચાર કરવો જોઈએ કે અત્યારે હું જે કામ કરું છું એનું મારા માટે મહત્વ કેટલું છે. જો ન હોય મહત્વ અથવા તો ઓછું હોય તો વધારે મહત્વવાળા કામોને તમારે પ્રાયોરિટી આપવી જોઈએ. આ 20 ટિપ્સ મેં તમને આપી, એ એક્સ્ટ્રા થોડી આવી પણ ગયેલી. હવે અત્યાર સુધી જેટલું આપણે કરી ગયા એ બાબત લાસ્ટ તમને ટીપ હું આપી દઉં કે આ જે લેક્ચરો આપણા 10 આવેલા આ સિરીઝ એને તમે યુઝ કરજો. આ છેલ્લી ટીપ તમને મેં આપી. હવે આપણે આગળ વધીએ. પહેલેથી છેલ્લે સુધી જેટલી બાબતો છે એક પછી એક થોડી થોડી હું કહી દઉં, એટલે આપણું આ અંતિમ ચરણ છે એ પૂર્ણતા સુધી પહોંચે. પહેલાં તો ફાસ્ટ એટલે ફિયર, એન્ઝાયટી, સ્ટ્રેસ અને થ્રેટ, એમાં આપણું માઇન્ડ ચાલે નહીં, બ્લેન્ક થઈ જાય. એના અગેન્સ્ટમાં પોઝિટિવ ઇમોશન્સ, ફન, જોય, એક્સાઇટમેન્ટ આર ઇમ્પોર્ટન્ટ ફોર બોથ લર્નિંગ એન્ડ મેમરી. ભણવા માટે અને મેમરી માટે જોયફુલનેસ, આનંદમાં રહેવું, એક્સાઇટેડ, થોડુંક રમત રમતમાં ભણવું એ ખૂબ અગત્યનું છે. વી ક્રિએટ સ્ટ્રોંગર એન્ડ મોર પરમાનન્ટ મેમરીઝ વેન વી સ્ટોર ધ ઇન્ફોર્મેશન યુઝિંગ ઓલ ઓફ અવર સેન્સીસ. આપણી 3 સેન્સનો ઉપયોગ થાય તો મેમરી વધારે પરમાનન્ટ રહે, એટલે જોવાનું, સાંભળવાનું અને કંઈક પ્રવૃત્તિ કરવાની, આ 3 સ્ટાઇલ તમારે મેક્સિમમ વાપરવી જોઈએ. ધ આલ્ફા બ્રેન વેવ સ્ટેટ ઇઝ ધ ઓપ્ટિમમ બ્રેન વેવ સ્ટેટ ટુ બી ઇન ફોર લર્નિંગ. આલ્ફા બ્રેન વેવ સ્ટેટમાં કેમ જવું એની વાત થઈ હતી, આ હું દર વખતે રિપીટ કર્યા કરું છું. ધ 5 સ્ટેપ્સ ઓફ એક્સેલરેટેડ લર્નિંગ કેન બી રિમેમ્બર્ડ વિથ ધ એક્રોનિમ પેસર. પ્રિપેર યોર સ્ટેટ, એક્વાયર ધ નોલેજ, સિમેન્ટ ધ નોલેજ, એમ્બ્રેસ એન્ડ એક્ઝામિન, રિવ્યુ રિવોર્ડ. વી કેન ડબલ અવર લર્નિંગ બાય સ્પેન્ડિંગ જસ્ટ 5 to 10 મિનિટ્સ પ્રિપેરિંગ યોર સ્ટેટ. આલ્ફા બ્રેન વેવ સ્ટેટ ઇઝ ધ ઓપ્ટિમલ બ્રેન વેવ સ્ટેટ. બિગર યોર વાય ધ ઇઝીયર યોર હાઉ. તમે કોઈ પણ લેક્ચર એટેન્ડ કરતા હો તો આનું મારામાં શું મહત્વ છે એ તમે પહેલાં પિછાણો, તો તમે કેવી રીતે કામ કરવું એનો રસ્તો ઓટોમેટિક થઈ જશે. વેર યુ સ્ટડી કેન હેવ અ સિગ્નિફિકન્ટ ઇફેક્ટ ઓન હાઉ વેલ યુ લર્ન. એટલે તમારી સ્પેસ જે સારી રીતે ડિઝાઇન કરેલી હોવી જોઈએ, સારી રીતે સજાવેલી હોવી જોઈએ, એમાં આપણે જે વાત થઈ એ બધા પાસાઓને તમે અમલમાં મૂકેલા હોવા જોઈએ. સ્ટાર્ટિંગ વિથ ધ બિગ પિક્ચર મેક્સ અ લર્નિંગ પ્રોસેસ મોર એફિશિયન્ટ એન્ડ ઇન્ક્રીઝિસ રિકોલ. બિગ પિક્ચર તમારા, ધારો કે તમે ક્લાસ શરૂ થાય એ પહેલાં આખા મટીરિયલ જોઈ લો, તમારા માઇન્ડની અંદર એક બિગ પિક્ચર હોય કે આ ચેપ્ટરની અંદર કઈ વસ્તુ આવે છે, અને પછી એ જ્યારે આવતી જાય એમ તમારો માઇન્ડ ઓટોમેટિક એને ગોઠવતું જાય, કારણ કે એના માઇન્ડની અંદર એક વિશાળ ચિત્ર ક્લિયર છે, બિગ પિક્ચર. ઇન્કોર્પોરેટિંગ મલ્ટિપલ લર્નિંગ મોડાલિટીઝ, વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક, ઇન ટુ એવરી સ્ટડી સેશન વિલ ડીપન યોર લર્નિંગ એન્ડ ઇન્ક્રીઝ રિકોલ. લર્નિંગ પણ ડીપ થશે અને જ્યારે મેમરીની જરૂર પડે ત્યારે તમે રિકોલ પણ ઝડપથી કરી શકશો, જો તમે 3 તમારા સેન્સીસ, ઇન્દ્રિયો, જોવું, સાંભળવું અને કંઈક કરીને ભણવું એનો ઉપયોગ કર્યો હશે. તો એવરી વન લર્ન્સ ડિફરન્ટલી. દરેક વ્યક્તિ છે એ ફિંગરપ્રિન્ટ જેટલું અલગ રીતે ભણતું હોય છે.
તો તમારી પોતાની પર્સનલ લર્નિંગ ટૂલ કિટ આ દસે દસ લેક્ચર પરથી તમારે બે પાના ભરીને બનાવવું જોઈએ કે તમારામાં આવી આવી આદતો તમારે નાખવાની છે. ડેલિબરેટલી કનેક્ટિંગ ન્યૂ ઇન્ફોર્મેશન ટુ ઓલ્ડ ઇન્ફોર્મેશન ક્રિએટ્સ એસોસિએશન એન્ડ એન્હાન્સિસ મેમરી. હાથે કરીને જૂના કોઈ કન્સેપ્ટ, જૂની કોઈ યાદ હોય એની સાથે નવી યાદને તમે લિંક કરો તો જૂનાને આધારે આધારે નવી વસ્તુ છે એ તમે ઝડપથી લાંબા ગાળા માટે યાદ કરી શકો અને રિકોલ પણ કરી શકો. ધ મોર સેન્સિસ યુઝ બાય લર્નિંગ ધ સ્ટ્રોંગર ધ મેમરી વિલ બી. જેટલી મેક્સિમમ સેન્સિસ ત્રણે ત્રણ બને તો અથવા બે એનો ઉપયોગ કરશો એમ મેમરી વધારે સ્ટ્રોંગ થશે. વી ટેન્ડ ટુ રિમેમ્બર ઇન્ફોર્મેશન દેટ સ્ટેન્ડ આઉટ ફ્રોમ ધ રેસ્ટ. એટલે નોટ બનાવો ત્યારે ધ્યાન રાખો કે યાદ રાખવા જેવી વસ્તુ બોક્સ થાય, હાઇલાઇટ થાય, અલગ કલરમાં હોય, થોડાક મોટા અક્ષર હોય. મલ્ટીટાસ્કિંગ ડઝ નોટ એક્ઝિસ્ટ. એટલે એક સમયે એક જ કામ થવું જોઈએ. તમે મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં સાંભળો તો એ લિરિક્સ વગરનું હોય તો જ કામનું. જો લિરિક્સવાળું મ્યુઝિક હશે તો તમે એમ માનતા હશો કે હું હોમવર્કે કરું છું, ટીવી જોઉં છું, હોમવર્કે કરું છું, મ્યુઝિક સાંભળું છું. એ આપણું મગજ ક્યારેય બે કામ એટ એ ટાઈમ કરતું નથી. વારંવાર બ્રેકને કારણે ડિસ્ટ્રેક્શન આવે, મેમરીનું સિમેન્ટિંગ સરખું ના થાય. એટલે દરેક વિદ્યાર્થી એ તો બંધ જ કરશે. સ્લીપ લોસ ક્રિપલ્સ થિંકિંગ. તમારું થિંકિંગ છે એ નબળું કરે છે, લોંગ ટર્મ મેમરી નહીં નબળી કરે છે. એટલે ઊંઘ પૂરેપૂરી દરેક વિદ્યાર્થીએ લેવી જરૂરી છે. વેન યુ એક્ઝામિન યોર નોલેજ મેક શ્યોર ટુ હેવ ફન એન્ડ ઇન્કોર્પોરેટ એક્સેલરેટેડ લર્નિંગ ટેકનિક્સ. આ બધી જે છે એ એક્સેલરેટેડ લર્નિંગ ટેકનિક છે. તમારું લર્નિંગ વધારે ફાસ્ટ થાય માટેનું છે. તો એમાં ફન મતલબ ભણવામાં કંઈક તમને જોયફુલનેસ આવે, આનંદ આવે એવા પાસાઓ છે તમારે એડ કરવા જોઈએ. પ્રેક્ટિસ ઇઝ મેક પરમેનન્ટ. પણ પ્રેક્ટિસ સાચી હોય તો સાચી વસ્તુ પરમેનન્ટ થાય, પ્રેક્ટિસ જ ખોટી થઈ તો ખોટી વસ્તુ પરમેનન્ટ થાય. એટલે સાચી વસ્તુની પૂરતા પ્રમાણમાં સાચી રીતે પ્રેક્ટિસ થવી જોઈએ. યોર પર્સનલ લર્નિંગ સ્ટાઇલ ઇઝ એન યુનિક એઝ યોર ફિંગરપ્રિન્ટ. એટલે તમારી પોતાની પર્સનલ લર્નિંગ સ્ટાઇલ બનાવો, એને રિપીટ પણ કરો. સેલિબ્રેટ ઇમિજિએટલી આફ્ટર એન એકમ્પ્લિશમેન્ટ. તમે કોઈ કામ પૂરું કર્યું, ટેસ્ટ આપીએ, કંઈક રિઝલ્ટ આવ્યું, એને સેલિબ્રેટ કરો. એ પછી તે નવું કામ છે એ શરૂ કરો. યોર નોટ્સ આર પરહેપ્સ યોર ગ્રેટેસ્ટ સિંગલ ટૂલ ફોર સક્સેસ ઇન એની ક્લાસ. એવરી વન શુડ ટેક નોટ્સ ડ્યુરિંગ ક્લાસ. નોટ્સ લેવી જોઈએ, પછી ઘરેથી ફરીથી સારા રીતે તમને ગમે એ રીતે, તમને ગમે એવા કલર કોડિંગથી અને તમને ગમે એવા માઇન્ડ મેપ સાથે તમારી નોટ્સ બનાવવી જોઈએ. સિમ્પલી યુઝિંગ યોર ફિંગર એઝ અ વિઝ્યુઅલ ગાઈડ કેન ડબલ યોર રીડિંગ સ્પીડ. રીડિંગ વખતે કોઈ આંગળી તમારી આમ આમ ફરતી હોવી જોઈએ, આટલામાં જ તમારું વાંચવાની સ્પીડ છે એ ડબલ થઈ જાય. મેક શ્યોર દેટ યોર ગોલ્સ આર સ્માર્ટ. તમે જે ધ્યેય રાખો એ સ્પેસિફિક ચોક્કસ હોવા જોઈએ, માપી શકાય એવા હોવા જોઈએ, આપણે એટેઇન કરી શકીએ એની નજીકના થોડા પ્લસ હોવા જોઈએ, આપણા માટે પ્રસ્તુત હોવા જોઈએ અને ટાઈમ બાઉન્ડ હોવા જોઈએ. સ્માર્ટ ગોલની વાત થઈ હતી. ઓલમોસ્ટ એની ગોલ કેન બી અચીવડ વિથ કન્સિસ્ટન્ટ ડેઇલી એફર્ટ. લગભગ તમે કોઈ પણ રિઝનેબલ ગોલ રાખો તો એક ધારું ડેઇલી તમે એફર્ટ કરો તો અચીવ થઈ શકે, ઢીલું નહીં મૂકવાનું. ઓલ ટાસ્ક આર નોટ ક્રિએટેડ ઇક્વલી. બધા કામોનું સરખું મહત્વ ન હોય. હાઈ વેલ્યુ ટાસ્ક 20%, એનાથી તમને 80% રિઝલ્ટ મળતું હોય. એટલે એવા કામો તમારા માઇન્ડની અંદર હોવા જોઈએ, એને પાવર અવર્સ દરમિયાન તમારે કરવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી. આસ્ક યોર સેલ્ફ ધ ઓલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ યુઝ ઓફ માય ટાઈમ રાઇટ નાઉ. આ ક્વેશ્ચન તમારે પૂછવા જોઈએ કે રાઇટ નાઉ મારા માટે વેલ્યુએબલ ટાસ્ક કયું છે, વેલ્યુએબલ યુઝ શું છે તમારા ટાઈમ. વોટ વી ઈટ હેઝ અ ટ્રેમેન્ડસ ઇમ્પેક્ટ ઓન અવર બ્રેઇન એન્ડ હાઉ વેલ ઇટ ફંક્શન્સ. મેં તમને આખે આખું ખોરાકમાં કઈ કઈ વસ્તુ તમારે ઇન્ક્લુડ કરવી જોઈએ, મગજની એક સક્ષમતાને આપણે એક્સપ્લોઇટ કરવી હોય તો એ વાત કરી હતી. એને તમે ખાસ ધ્યાનમાં લઈ અને તમારા ખોરાકને થોડો મોડિફાઈ કરજો. ધ હેપીયર વી આર, ધ મોર સક્સેસફુલ વી આર ઇન ઓલ એરિયાઝ ઓફ લાઈફ. યુઝ પ્રૂવન ટેકનિક્સ ટુ ઇન્ક્રીઝ યોર હેપીનેસ. અંત માનવ જીવન શું પરસ્યુટ કરે છે? હેપીનેસ. આપણે કંઈ પણ કરવું છે, માની લો કે તમારે આગળ વધવું છે, કંઈક એક સારા એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, ઓફિસર બનવું છે, બિઝનેસમેન બનવું છે, જે તમારે બનવું. તો આપણે વાત થઈ હતી ધ્યેય કેવું હોવું જોઈએ, નોબલ. નોબલ મીન્સ કે હું ડૉક્ટર બનીશ તો સમાજની અંદર આવા પ્રકારની બીમારીઓનો સામનો કેવી રીતે કરાય એના ઉપર સંશોધન કરીને કેટલાય લોકોને આ રોગમાંથી મુક્તિ અપાવવામાં એક માધ્યમ બનીશ, એના માટે હું જવાબદાર બનીશ. એન્જિનિયર થઈશ તો આવા આવા સમાજના પ્રશ્નો છે એને હું કોઈ ટેકનોલોજીથી સોલ્વ કરવા માટે મથીશ. ક્યારેય એવું લક્ષ્યાંક નહીં હોવું જોઈએ કે હું આટલા રૂપિયા કમાઈશ. પૈસા કે ભૌતિક તમારી નિજી સ્વાર્થવાળી બાબતો જે છે
એ તમારી પાછળ ઢસડાઈને આવે તો તમે સાચા અર્થમાં હેપી થઈ શકશો. હેપીનેસ માટે ફિઝિકલ ફિટનેસ ખૂબ જરૂરી છે, લાઈફની રેગ્યુલારિટી ખૂબ જરૂર છે, તમારી ફૂડની હેબિટ સારી હોવી જરૂરી છે, તમારો નેચર છે એ પ્યોર હોવો જોઈએ, કોઈના પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ એવી નેગેટિવ લાગણી નહીં રાખવી જોઈએ, હદબારનું સ્વાર્થી નહીં થવું જોઈએ. માતા પિતાને પણ મારી રિક્વેસ્ટ છે કે બાળકોને ઘરની અંદર વાતાવરણ એકદમ સ્વાર્થી નહીં શીખવું, ક્યારેય એવા પ્રકારના ઉલ્લેખો ઘરમાં ન કર્યા કરો કે દેશ આખો બગડી ગયો છે, સરકારો આખી ખરાબ થઈ ગઈ છે, ભ્રષ્ટાચાર આવો થઈ ગયો છે, ગુનાખોરી વધી ગઈ છે. જે વસ્તુ છે એ સદીઓથી છે, એમાં સારી જે વસ્તુ છે એને જ તે હાઇલાઇટ કરવામાં આવે, સારી બનતી બાબતો છે એની જ ઘરના મેમ્બરની વચ્ચે ચર્ચા કરવામાં આવે, આ હેપીનેસ જોયફુલનેસ ફૂલફિલનેસ ફેલાવવા માટે આ એક અગત્યનું પાસું છે. આખી સિરીઝમાં મિત્રો તમારો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે રેગ્યુલરલી આ બધી વસ્તુને શાંતિથી સાંભળો છો અને એ તમારા અંદર ઉતારવાની કોશિશ કરો છો. મિત્રો એકચ્યુઅલી આ બધી વસ્તુ ઊભી ક્યાંથી થઈ છે? હું એક એવી બુક લખવા વિચારતો હતો કે વિદ્યાર્થીઓએ કેમ ભણવું એ બાબતમાં બહુ ઓછું કામ થયું છે, અને જે માણસ મોટું થાય ને સીધું ભણાવવા માંડવાનું કામ થાય છે. કેમ ભણવું એ બાબતના કોઈ કોર્સિસ નથી, કોઈ સર્ટિફિકેટ કોર્સ નથી, કોઈ ટ્રેનિંગ નથી. તો એ કરતાં કરતાં મને એમ થયું કે હાલને અત્યારે જ ટાઈમ છે, તો કંઈક વાંચનથી કંઈક અનુભવથી કોઈક બુક્સ બધી જોઈ હોય, ફોરેન ઓથરની બુક, એમાંથી કેટલીક બાબતો આમાંથી ઘણી બધી મેં લીધી છે, એક્સેલરેટેડ લર્નિંગ ટેકનિક્સ, એ બધી વસ્તુનો આ એક અત્યારે સમય છે. તમારી પાસે પણ છે, મારી પાસે હતો, એટલે અમે આ એક સિરીઝ તમને આપી છે. આમાંથી તમે તમારા માટે અનુકૂળ લર્નિંગ સ્ટાઇલ અપનાવશો તો અમારો પ્રયત્ન છે એ લેખે લાગશે એવું હું ઈચ્છીશ, એવું હું દ્રઢપણે માનું પણ છું. અને ચોક્કસપણે તમે બધા મહેનત કરતા જશો, ખૂબ આગળ વધો, તમારા પોતાના પરિવારની સેવા કરો, માતા પિતાની વડીલોની સેવા કરો, તમે એવા હોશિયાર બનો, એવા સ્કિલફુલ બનો કે તમે તમારી પોતાની કમાણીનું કંઈ પણ સાધન હશે એમાંથી અનેક ગણું સમાજને ઓટોમેટિક આપતા હશો. અને જીવનમાં સુખી થવા માટે થઈને હેપીનેસને ફોલો કરો. તમારી પાસે કેટલી ભૌતિક વસ્તુઓ છે એનાથી સુખ નથી આવતું, તમે શું બિલીવ કરો છો એનાથી તમારામાં હેપીનેસ આવે છે. પ્રયત્ન ઓલવેઝ કરવાનો, વધુ ને વધુ પ્રાપ્ત કરવાનો, વધુ ને વધુ પ્રગતિ કરવાનો, વધુ ને વધુ શીખવાનો. પરંતુ જે કાંઈ મળી રહ્યું છે એમાં આપણે ખુશી છે એને ગુમાવવાની નહીં, આપણી હેપીનેસ જળવાઈ રહેવી જોઈએ. તમે વિદ્યાર્થી છો, સારા માનવીનું નિર્માણ પણ તમારે કરવાનું છે, એ આપણે કોઈકના ભલા માટે નથી કરવાનું. સારા માનવી આપણે નહીં બનીએ તો આપણે સાચા અર્થમાં સુખી નહીં બની શકીએ. એટલે સતત અમારો બધા શિક્ષકોનો વિદ્યાપીઠનો પ્રયાસ એ રહે છે કે બાળકો છે એ સારામાં સારી રીતે ભણે, એમના ભણવાની જે પદ્ધતિઓ છે એ વધારે સારી રીતે ડેવલપ થાય, તેઓ મહેનતુ બને, જવાબદાર બને, શિસ્તવાન બને, સંસ્કારી બને અને સમજદાર બને. આવી કોશિશ અમારી છે, આવી સતત અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વે ખૂબ આનંદથી ભણો અને ખૂબ સુખી થાઓ, ખૂબ પ્રગતિ કરો અને ખૂબ હેપી બનો એવી શુભકામના સાથે આ સિરીઝને હું અહીંયા વિરામ આપું છું. આભાર, થેન્ક યુ.